નમસ્કાર મિત્રો ઋષિચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજનો વિષય છે પ્રભાવશાળી નેતૃત્વનો આધાર સ્વનેતૃત્વ નેતૃત્વ એક એવો ગુણ છે જેની જીવનમાં ગમે તે પ્રસંગને બધાને જરૂર પડે છે જીવનમાં એ કે અનિચ્છાએ ઘણીવાર આપણને આપણા ક્ષેત્રના લોકોને કોઈ ચોક્કસ મંજિલ તરફ લઈ જવાનો મોકો મળે છે નેતૃત્વ માટે જરૂરી બધા ગુણોમાંથી સૌથી મહત્ત્વનો ગુણ છે સ્વનેતૃત્વ તે પ્રભાવશાળી નેતૃત્વનો આધાર છે સ્વનેતૃત્વથી આપણને પોતાનામાં વિશ્વાસ વધારવાની તક મળે છે નેતૃત્વ માટે સકારાત્મક ભાવ પેદા થાય છે તથા ટીમને પોતાના લક્ષ્ય તરફ આગળ વધારવામાં મદદ મળે છે નેતૃત્વનો વિકાસ કરવા માટે કેટલાક સૂત્રો નીચે આપ્યા છે પહેલું સ્વજાગૃતતા પોતાની શક્તિ તથા દુર્બળતાના વિશે સમજ હોવી તે નેતૃત્વનું પહેલું ચરણ છે એના આધારે જ આપણને આપણી સાચી સ્થિતિનો બોધ થાય છે તથા આત્મ સુધાર અને આત્મનિર્માણ કરી શકાય છે સ્વજાગૃતતાથી આપણને આપણી ક્ષમતાઓ તથા ભૌગોલિક પ્રતિભાવો ખ્યાલ આવે છે કઈ દુર્બળતાઓને દૂર કરવાની છે તથા કઈ શક્તિઓને પ્રખર બનાવવાની છે તેનો ખ્યાલ આવે છે સ્વલક્ષણો નિર્ણય બીજું સ્વલક્ષણો નિર્ણય પોતાની ક્ષમતાઓને જાણીને જો લક્ષ્ય નક્કી કરવામાં આવે તો માણસ સફળતાના માર્ગે આગળ વધી શકે છે વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે તથા તેનો આત્મવિશ્વાસ વધી શકે છે જીવન લક્ષ્ય સ્પષ્ટ થતાં જ વ્યક્તિત્વનો વિકાસનો માર્ગ મોકળો થાય છે તે આગળ જતા શક્તિશાળી નેતૃત્વ માટેનો સબળ આધાર બને છે ત્રીજું સકારાત્મક સ્વપ્રેરણા મનમાં રહેલા નકારાત્મક વિચારોના કારણે માણસનો વિકાસ અટકી જાય છે અને તે નેતૃત્વ કરવાની શક્તિને કુઠિત કરી નાખે છે એના બદલે જો હંમેશા સકારાત્મક વિચારો કરવામાં આવે તો માણસની મનોભૂમિ ઉચ્ચ બને છે અને માણસે આત્મવિશ્વાસ કેળવવો જોઈએ કે મારામાં સફળ નેતૃત્વ કરવાની ક્ષમતા છે આવું સકારાત્મક ચિંતન કરવાથી માણસ ઉર્જાવાન બનતો જાય છે ચોથું સાચી સંવેદના તથા ઈશ્વરમાં આસ્થા સાચી સંવેદના હોવી એ નેતૃત્વનો મહત્ત્વની બાબત છે તેના મૂળમાં ઊંડી આત્મશ્રદ્ધા તથા ઈશ્વરીય વિશ્વાસ રહેલા હોય છે આ ભાવ સંવેદના જ સચ્ચાઈ તથા ભલાઈની શક્તિમાં અડગ વિશ્વાસ જગાડે છે તથા અનેક પ્રતિકૂળતાઓ હોવા છતાં જીવનમાં સકારાત્મક આસ્થાના દીપકને પ્રજ્વલિત રાખે છે પાંચમું જિજ્ઞાસા તથા ઉદારતા કોઈપણ વસ્તુ પ્રત્યે જિજ્ઞાસા રાખવાથી માણસને ગમે તેવી પરિસ્થિતિમાં નવું શીખવાની પ્રેરણા મળતી રહે છે અને તે હંમેશા કંઈક નવું જ્ઞાન પ્રાપ્ત કરતો રહે છે ઉદારતા તથા ખુલ્લા વિચારો રાખવાથી વ્યક્તિત્વ વિકસિત થાય છે અને બીજા લોકોને પણ પોતાના બનાવી શકાય છે આમ જિજ્ઞાસા તથા બીજાઓ પ્રત્યે ઉદારતા રાખવી એ નેતૃત્વ માટે ખૂબ જરૂરી છે છઠ્ઠું ઈમાનદારી તથા જવાબદારી આ બંને ગુણો માણસને શિસ્તમાં રાખે છે તેનામાં આત્મવિશ્વાસ જગાડે છે તથા તે તેના વ્યક્તિત્વને વિશ્વનીય અને પ્રમાણિક બનાવે છે કહેવત છે કે ઈમાનદાર માણસ હજારો મણકાઓની વચ્ચે રહેલા હીરાઓની જેમ ચમકે છે ઈમાનદારી રાખવાથી આંતરિક શાંતિ મળે છે અને તથા માણસના આત્મબળમાં વધારો થાય છે જવાબદારી નિભાવવાથી કર્તવ્ય પાલન કરવાનો સંતોષ થાય છે અને જવાબદારી મોટી નિભાવવાની પાત્રતાનો વિકાસ થાય છે સાતમું સાહસ તથા વિનમ્રતા વારંવાર મળતી નિષ્ફળતા તથા પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પોતાના જીવનલક્ષ્ય તરફ આગળ વધવા માટે અપાર સાહસ તથા ધીરજ જરૂરી છે નેતૃત્વ માટે સાહસ તથા ધીરજ મહત્ત્વનો આધાર છે આના સાથે સાથે વિનમ્રતા પણ અત્યંત જરૂરી છે વિનમ્રતાથી બીજા લોકોને પણ પોતાના બનાવી શકાય છે અહંકારી વ્યક્તિ સફળ નેતૃત્વ કરી શકતી નથી આઠમ વિષયની સમજ તથા પકડ આ નેતૃત્વનો નક્કર આધાર છે જો માણસને પોતાના વિષયનું ઊંડું જ્ઞાન હોય તો તેનો આત્મવિશ્વાસ વધે છે અને તેની પ્રતિભાનો વિકાસ થાય છે માણસ પોતે જો પોતાના વિષયમાં કુશળ હોય તો બીજા લોકો તેનાથી પ્રભાવિત થાય છે અને તેની વાત માને છે આથી નેતૃત્વ કરવામાં વિષય પર પકડ તથા ઊંડી સમજ હોવી જરૂરી છે નવમું વર્તમાનનો શ્રેષ્ઠ ઉપયોગ સફળ નેતૃત્વ કરનાર પોતાના સમયની શાસનનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરવાનું ધ્યાન રાખવું જોઈએ આશુ અને પ્રમાદી લોકોનો ઘણો સમય બરબાદ થઈ જતો હોય છે એવા લોકો કદાપી પ્રભાવશાળી નેતૃત્વ કરી શકતા નથી આપણું આજનું કર્મ આવતીકાલનું ભાગ્ય બની જાય છે તેથી જ તેઓ પોતાના ભાગ્ય તથા ભવિષ્યને ઉજ્જવળ શ્રેષ્ઠ તથા સુખદ બનાવવા ઈચ્છતા હોય તેમને પ્રત્યક્ષ ક્ષણનો સદુપયોગ કરવાની ટેવ પાડવી જોઈએ એક વેપારી વહાણ દ્વારા વેપાર કરતો હતો એક વાર તેના બે પુત્રો વહાણોમાં માલ ભરીને તે વેચવા માટે વિદેશ ગયા પરદેશથી પાછા પડતી વખતે બીજો માલ લાવવાનું નક્કી કર્યું પાછા પડતી વખતે સમુદ્રમાં તોફાન આવ્યું તેમના વાહનો ડૂબી ગયા તેઓ પાટિયાના આધારે ગમે તેમ કરીને કિનારે પહોંચ્યા તેમનો જીવ બચી ગયો તે ક્ષેત્રમાં ત્રણ યક્ષણીઓનું સાહસ હતું એમાંથી એકનું નામ વાસના બીજુંનું નામ તૃષ્ણા અને ત્રીજીનું નામ અપૂર્ણા હતું તેઓ સુંદર યુવકોની શોધમાં રહેતી થોડા દિવસોમાં જ ભોગવિલાસ દ્વારા તેમને કમજોર બનાવી દેતી પછી સિંહ અને વાઘથી વળેલા જંગલમાં તેમને કમોતે મળવા માટે છોડી દેતી યક્ષ પહેલાં બંને યુવકોને પણ આવી જ રીતે ઉપયોગ કર્યો અને તેમને સૂચના આપી કે જો તમારે ફરવું હોય તો મહેલની ચારેય બાજુ જ ફરજો દક્ષિણ દિશામાં ભૂલથી પણ ન જશો બંને ભાઈઓએ એ યક્ષણીઓના સંજામાંથી છૂટીને ઘેર ભાગી જવાનો ફિરાકમાં હતો તેથી મોકો મળતા દક્ષિણ દિશા તરફ ઝડપથી ભાગ્યા તેઓ થોડે દૂર ગયા ત્યારે એક સાવ જર્જરિત અને હાર્ટ પિંજર જેવો થઈ ગયેલો એક ઉક તેમને મળ્યો તેમણે કહ્યું કે પેલી એકસણીઓએ મને ચૂસીને સાવ નિર્બળ બનાવી દીધો છે અને અહીં મળવા માટે છોડી દીધો છે તેથી તમે તે એકણીઓની મીઠી મીઠી વાતો કરે તો મને તેમના તરફ ન જશો નહીં તો તેઓ ભયંકર બદલો લેશે ખરેખર એવું જ થયું તેઓ પાછળ દોડતી દોડતી આવી એક ભાઈ તેમની સાથે વાતો કરવા લાગ્યો તેને તે લઈ ગઈ અને થોડે દૂર જઈને મારી નાખ્યું તે ભાઈએ પાછળ ફરીને તેમને સામે ન જોયું તે એમના જાદુથી બચી ગયો અને ગમે તેમ કરીને ઘેર પહોંચી ગયો વાસ્તવમાં લિફસાઓ જ એકસણીઓ છે જે તેમના કુચક્રમાં જ ફસાય છે તે જાણ ગુમાવી બેસે છે જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ